મુરલીધર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. લોકેશન જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે આવી ગયા છે ઘરે. એટલે 2 દિવસની રજા હતી, ચેટીચાંદ અને બીજું કાલે ઈદ રમજાની છે, તો 2 દિવસની રજા હતી. તો આપણે રાતે મોડા 10 વાગ્યા અહીંયા આવી ગયા. ઘરે આવીને જોયું તો બધું કચરો ને બધું સાફ, કપડાં પહેલાં તો નાખા થોડા ખતા એ ધોવા, બધું આમને એમ છે, તો બધી બસ સાફ સફાઈ કરીએ છીએ. ને હાલત બહુ બધી, ગેસ ને બધું સાફ કરવાનું, બસ જો જમી લીધું અને ગેસ ને બધું સાફ કરવાનું છે. આજે તો મંડાઈ જ પડવાનું છે તારું, આપણે કામ કરવા માટે. આપણે ખાસ તો આ બધી સાફ સફાઈ કરવા માટે જ આવ્યા, નહીંતર તો એટલું બધું આવવું જવું ન પોસાય. એટલે આપણે મોરડી આવી ગયા ને બસ જો હવે બધી સાફ સફાઈ કરી લઈએ. મહેન્દ્રને આજે નોકરી હતી તો એ નોકરીમાંથી જમવા આવ્યા છે. બધી સફાઈ કરવાની છે બહાર, બધું એમને પડ્યું આ બેરલ ને બધું બહાર પડ્યું, તો એ બધું સાફ કરી નાખું આખા દિવસમાં, કચરા પોતા બધું કરી નાખું અને પછી કાલે પાછા. કાલે દીદીના ઘરે ગયા હતા ડાયરેક્ટ, ત્યાંથી 5 વાગે ત્યાંથી નીકળ્યા હતા. એટલે પછી દીદીના ઘરે ગયા, દીદીના ઘરે જમ્યું ને રાતે 10 વાગે. માસીના ઘરે વડનગર ગયા, અને પણ આપણે કઈ વિડીયો બનાવ્યો નતો. મામાના ઘરે ગયા અને માને મેળા, ને આવ્યા હતા મા નાની મા આપણા દુનિયાને મળ્યા. પછી દીદીના ઘરે જમવાનું હતું તો જમીને પછી રાતે 10 વાગે ઘરે પહોંચ્યા. સવારે ઉઠીને પાણી ભર્યું ને બધું કર્યું, ફળિયું પહેલાં તો કેવું હાવ ભરાઈ ગયું હતું, ફળિયું વાળ્યું ને બધું કરી લીધું. ને બસ જો હવે આપણે બધું કામ કરીએ ને પછી ઘડીક વાર તો ટાઈમ તો આરામ કરશું. ના એ કરતાં તડકો ઓછો, ન્યા કરતાં અહીં ઓછો છે, ન્યા બહુ તડકો. આપડે છેલ્લા બપોરે મેળા હતા, એ પછી મેળા નતા, કારણ કે આપડે કામ કરતા હતા. એ પછી હુઈ ગયા તો છે 4 વાગી ગયા, વાસણ બાકી હતા તો વાસણ ધોયા, અને આ બધું બસ જો બધું સારું કર્યું. અહીંયા આપણે બપોરે બધું કામ કરીને સૂતા હતા, એટલે ગેસ ને બધું મસ્ત લૂછીને ક્લીન કર્યું અને પાછા આવ્યું ને લગભગ પાછા આવશું ત્યારે બધું ધૂળ ધૂળ થઈ જાય. એટલે બસ જો બધું કામય થઈ ગયું ને, હવે બસ રસોઈ બનાવી નાખું ને ફટાફટ. મહેન્દ્ર આવે એટલે જમી રહે, ને આપણે કાલે સવારમાં લગભગ પાછા જતા રહેશું, કારણ કે ન્યાય મમ્મીને ને લોકોને એક ખરોખરે જવાનું છે, એટલે એને ત્યાં જવું બેસવા માટે. તો પછી આપણે જાય તો દિવ્યાનો અથવારો અહીંયા છે, એટલે થોડીક એ લોકોને લાલચ થાય આપણી કે ભાઈ અહીં હોય તો આપણે અથવારો એમ બેનનો, નહીતર તો પહેલાં તો એ બધા રોલવી જ લેતા. એટલે આપણે જવાના છે કાલે સવારમાં વહેલા નીકળી જાઉં. અને દિવ્યાને હવે મારા વગર મજા જ નથી આવતી, કેમ કે આપણે હવે ત્યાં રહીએ એટલે દિવ્યા બહુ ઉતાવળી થાય. ધ્રુવંશ તો ત્યાં જ છે, એ તો ઉતાવળો થયો છે કે મમ્મી હવે તું કાલ સવારે આવતી રહેજે, એના કરતાં વધારે દિવ્યા ઉતાવળી થઈ કે નહીં તું કાલ સવારે આવતી રહેજો, અમને મજા આવતી નથી. એટલે હવે કાલ બસ જો વયા જાઉં હું ને મહેન્દ્ર સવારમાં નીકળી જાઉં. ને ધ્રુવિલ અત્યાર સુધી રમતો હતો તેને યાર આપણે ધ્યાન ધ્યા કર્યા, કંઈ એને બતાવવાનું નહીં, કંઈ વિડીયો શૂટ ન થયો, કાંઈ ન થયું. અત્યારે લગભગ આપણે આપણા માસીના ઘરવાળા હોસ્પિટલમાં એને તાવ ને એવું આવે છે તો છે, તો ત્યાં કદાચ જાશું તો જાશું. મહેન્દ્ર આવે પછી એની પાસે ટાઈમ હશે તો. એટલે બસ જો એવું કંઈક કરવાનું છે આપણે, તો હાલો ફટાફટ રસોઈ કરી નાખું. રસોઈ કરીને પછી વિચારીએ આગળનું શેડ્યુલ. આવી ગયા જમવા એમ ને બેન, આવી નથી આજ ને જમવાનું, આવીને વાત કરે છે. આપણે જો શાક મૂકી દીધું, રોટલી બનાવી છે તેમના ફટાફટ બનાવી નાખીએ.
ને બસ કાલે જો બંને વાત કરતા હતા, કાલે સવાર માં વેલા જ નીકળી જવાના છે. મેં તો આગળ તમને કીધું એમ કે મમ્મી ને લઈને જવાનું છે બહાર, તો કાલે વેલા જરાક નીકળી જશું આપડે. આજે તમને જમવાનું નથી દેવાનું. કેમ નથી બનાવ્યું? નથી મેં શાક બને, નથી બનાવવું, રોટલી નથી બનાવવાની. કેમ નથી બનાવી? ભલે છોકરાની જેમ ગરીઓ ફેરવતા હતા, આ ગરીઓ ઓટોમેટિક કા નવો વર્ઝન, ન્યુ વર્ઝન છે. હા, આપણા જમાના પેઢીનું નવું વર્ઝન આવે. આમાં પેઢી બદલે એટલે નથી આ તમારાથી તાતું ગા જો નથી ફરતું. તમારે રોટલી માં જ દમ નથી કહી દે, ભૂખ્યા રાખે એમ છે. બનાવું તમે જોશ ને બધા, બનાવું છતાં એમ કે ભીખા રાખે. બનાવી ના ખાય, આવડતી નથી કા. હું બારો બારો ત્યાં સુધી બહુ બનાવી, હવે બળ પડે ને કા. હવે તો હું લાવી જા તો જોવા જ આવી. દોરી પકડવાની જ હોય હલકા હાથે, એટલે થઈ જાય મસ્ત. બધી નવા જમાના નું નવું નવું આવે ને, ઉપર તમે ઉપર રાખો નીચે જ રખાય તો થઈ જાય. મહેન્દ્ર ને દાદા બન્યા ને એટલે નવું હીકે કે હું દાદા બહેનો હોય તો મારા છોકરાને રમાડવા થાય હીકે, તો હવે એને આવડી ગયું ગરીઓ ફેરવતા કા. એટલે એ તમે દાદા બન્યો તો કેમ આવે ને કા, એ વાત હાસી પણ હજી છોકરો નાનો છે, ભવિષ્યમાં બનશું ને કા. પછી કેવા લાગ્યું આપણે, પછી તમને કે દાદા દાદા પેલો હતો જો. પછી હું એમ કે જો આ વિડીયો જોરાવા કે જો તારા દાદા આમ ફેરવતા ગરિયા ને બધું હિકતા તારા માટે એમ કે અડધા રમકડા જે ના છે બસ, હવે વેકેશન પછી કા નવું મકાન રાખી લે, પછી બધો સામાન માં રમકડા લઈ જાઉં. કેમેરો હાથમાં લઈએ કે મોઢું બંધ થઈ જાય, બાકી તો કચકચ કચકચ ચાલુ હતી. આમ ડોકાડોકી હાલે બે માણા ને બીજું કઈ ન હોય, આમાં ડોકાડોકી હાલે આમ.